Hello children, today we will learn about WH question, how to make WH question and how to ask question. It means કેવી રીતે આપણે WH question બનાવી શકીએ અને કેવી રીતે આપણે પ્રશ્નો પૂછી શકીએ. તો WH question માં શું આવે? Who, what, when, where, why અને which. આ બધા છે WH question છે. આ બધાની મદદથી આપણે ક્વેશ્ચન પૂછી શકીએ. હવે સૌ પ્રથમ આપણે આ બધાના પહેલાં મિનિંગ સમજશું, પછી એ કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય એનો એક એક એક્ઝામ્પલ જોઈશું. સૌ પ્રથમ છે હુ. તો હુ એટલે કોણ. પછી છે વોટ. વોટ એટલે શું. પછી છે વેન. વેન એટલે ક્યારે. પછી છે વેર. વેર એટલે ક્યાં. પછી છે વાય. વાય એટલે શા માટે. અને છેલ્લે છે વિચ. વિચ એટલે કઈ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ, વન બાય વન, એક એકને સમજશું. સૌ પ્રથમ આપણે સમજશું હું. જ્યારે વ્યક્તિ વિશે આપણને જાણવું હોય, તમારા ક્લાસ ટીચરનું નામ શું છે, તમારા ક્લાસ ટીચર કોણ છે, આપણે ગુજરાતીમાં એમ પ્રશ્ન પૂછીએ, ઇંગ્લિશમાં પૂછવું હોય તો શું પૂછવાનું, હુ ઇઝ યોર ક્લાસ ટીચર. વ્યક્તિનું નામ જાણવા માટે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે હુ નો ઉપયોગ કરવાનો. આનો આપણે એક એક્ઝામ્પલ જોઈશું. હુ ઇઝ યોર ક્લાસ ટીચર. તમારા ક્લાસ ટીચર કોણ છે, તો તમે જવાબ આપશો, તમારા ટીચરનું નામ આપશો. તો અહીંયા હુ ની જગ્યાએ તમે વ્યક્તિનું નામ લખશો, એટલે આ હુ થી પ્રશ્ન થયો. બરાબર. હવે વોટ. આપણે વાતચીત કરવી હોય કે બીજાને પૂછવું હોય તમે શું કરો છો, તમે શું ખાધું, એવું બધું પૂછવું હોય ત્યારે આપણે વોટનો ઉપયોગ કરીએ. એટલે કે વાતચીત કરવા માટે આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. એનું એક એક્ઝામ્પલ જોશું. વોટ આર યુ ડુઈંગ. આઈ એમ રાઇટિંગ. આઈ એમ રીડિંગ એટલે કે તમે શું કરી રહ્યા છો. તો હું ખાઈ રહ્યો છું, હું જમી રહ્યો છું, હું રમી રહ્યો છું, એવા જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે વેન. જ્યારે સમય બતાવો છો ત્યારે આપણે વેન નો ઉપયોગ કરીએ છીએ. તમે ક્યારે ઉઠ્યા, તમે ક્યારે ભુજ ગયા હતા, એવા જ્યારે પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે આપણે વેન નો ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે આપણે સમય પૂછવો હોય કે સમય બતાવવો હોય ત્યારે આપણે વેન નો ઉપયોગ કરીએ છીએ. એનું એક એક્ઝામ્પલ જોશું. એક્ઝામ્પલ છે વેન ઇઝ યોર નેક્સ્ટ ટેસ્ટ. એટલે કે તમારી બીજી આવવાની પરીક્ષા ક્યારે છે. ક્યારે છે એટલે કે વેન. જ્યારે હવે તમે સમય બતાવશો ત્યારે શું વાપરશો, વેન. જ્યારે પણ તમને સમય બતાવવો હોય, વાર બતાવવો હોય,
કે ટાઈમ બતાવવું હોય ત્યારે તમે વેનનો ઉપયોગ કરી શકો. આમાં તમે ટુમોરો, ટુડે, યસ્ટરડે એવું પણ યુઝ કરી શકો, સન્ડે, મંડે એ બધું પણ જ્યારે દર્શાવવું હોય ત્યારે તમે વેનનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ વેર એટલે ક્યાં એટલે સમજાય છે કે જગ્યા. જ્યારે આપણને કોઈ જગ્યા દર્શાવવી હોય, પ્લેસ બતાવવી હોય ત્યારે આપણને વેર નો ઉપયોગ કરવાનો હોય છે. વેર ઇઝ યોર બ્રધર, તમારો ભાઈ ક્યાં છે. તમને જ્યારે કોઈ જગ્યા બતાવવી હોય ત્યારે તમે વેર નો ઉપયોગ કરો છો, બરાબર. આમાં તમારો જવાબ છે ને વેર ની જગ્યાએ જગ્યાનું નામ આવશે જવાબમાં. ત્યારબાદ વાય એટલે શા માટે. જ્યારે કારણ બતાવવું હોય, રીઝન બતાવવું હોય ત્યારે તમે વાય નો ઉપયોગ કરી શકો. જગ્યાએ તમે જે જવાબ આપશો એ કારણ હશે તમારું, એટલા માટે તમે વાય નો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ લાસ્ટમાં છે વિચ. વિચ એટલે કે કઈ. કઈ એટલે આ તમે ગમે ઘણી બધી વસ્તુમાંથી અમુક વસ્તુની જ્યારે તમે પૂછા કરવાના હો ત્યારે તમે વિચ નો ઉપયોગ કરી શકો. વિચ અને વોટ બંને એક જેવા જ છે, પણ વોટ છે એના માટે ઘણા બધા ઓપ્શન માટે આપણે વોટ નો ઉપયોગ કરીએ છીએ, અને વિચ છે એ અમુક થોડાક ઓપ્શન હોય આપણી પાસે ત્યારે આપણે યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ છે વિચ ઇઝ યોર ફેવરેટ કલર. તમારો કલર જે ફેવરેટ છે એ એક અથવા બે હશે, ઘણા બધા નહીં હોય, બરાબર. એટલા માટે આપણે વિચ નો ઉપયોગ કર્યો. વિચ અને વોટ બંને સેમ જ છે, પણ વોટ છે એ ક્યારે વપરાય કે તમે તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે ત્યારે તમે વોટ નો ઉપયોગ કરી શકો, પણ લિમિટેડ ઓપ્શન છે, તમારી લિમિટેડ ફેવરેટ વસ્તુ છે ત્યારે તમે વિચ નો ઉપયોગ કરો છો. આજે આપણે આ બધું જે જોયું એ WH ક્વેશ્ચન હતા કે હુ, વોટ, વેન, વેર, વાય અને વિચ. હજી એકવાર રિવિઝન કરી લઈએ તો હુ છે, તમે જ્યારે હુ થી પ્રશ્ન પૂછશો ને એટલે તમને જવાબમાં વ્યક્તિનું નામ જ મળશે, એટલા માટે તમે હુ થી પ્રશ્ન પૂછશો. વોટ થી પ્રશ્ન પૂછશો ત્યારે તમને સામેવાળા સાથે કાંઈ પણ વાતચીત કરવી છે તમને ત્યારે તમે વોટ થી પ્રશ્ન પૂછી શકો છો. વેન થી પ્રશ્ન પૂછશો, વેન થી જ્યારે પ્રશ્ન પૂછશો ત્યારે તમને જવાબમાં સમય મળશે. જ્યારે સમય દર્શાવતું હોય ત્યારે તમને સમયના ભાગ, સમયને જાણવા માટે જ્યારે તમે પ્રશ્ન પૂછો છો ત્યારે તમે વેન નો ઉપયોગ કરી શકો છો. વેર એટલે જગ્યા, જ્યારે તમને જગ્યા વિશે તમે પ્રશ્ન પૂછો છો, જગ્યાનો સમાવેશ જ્યારે થાય છે ત્યારે વેરથી પ્રશ્ન પૂછાય છે. વાય કારણ તમે પૂછો છો સામેવાળાને,
તો વાયથી પ્રશ્ન પૂછવો, અને જ્યારે તમે કોઈ પણ એની ફેવરેટ વસ્તુ કે એવી જ્યારે પ્રશ્ન પૂછો છો ત્યારે તમે વિચથી પ્રશ્ન પૂછી શકો છો.